જય સચ્ચિદાનંદ નિરૂમા. આપે અત્યારે વાત કરી કે કસાયોને ખોરાક આપવો એટલે એનું મૂળ રૂટ કોઝ દેહાધ્યાસ છે. આ દેહાધ્યાસ વસ્તુ આખી તો ઉડે છે, જ્ઞાન મળે એટલે દેહાધ્યાસ જાય છે. પણ આજે આવરણો રહે છે ને, બધા આવરણો, સૂક્ષ્મ આવરણો, એ આવરણોને લીધે એ બાજુ દેખાતું નથી. જોવું છે તોય દેખાતું નથી, પડદો હોય એટલે પછી દેખાય નહીં ને પછીનું પાછળનું. એટલે આવા બધા સૂક્ષ્મ લેવલના આવરણો હોય એટલે સૂક્ષ્મ બધું આ બધું થતું હોય તે દેખાય નહીં આપણને. પણ એને ખોરાક અપાઈ જાય છે તો એનું લે અજાગૃતિ એને કહેવાય, અજાગૃતિથી અપાઈ જાય છે. શું તો એ કાઢવા માટે શું કરવું એમ? એ જ આપણે આ જેટલું જ્ઞાનમાં રહીએ, આજ્ઞામાં રહીએ, પોતાના દોષ જેટલા દેખાય એના પ્રતિક્રમણ સિન્સિયરલી કરીએ. ઘણે પ્રતિક્રમણ નથી કરતા એટલે એટલું રહ્યા, એ તો રહ્યું, પાછું એનું પાછું આવરણ એ ઉપરથી વધારતા જઈએ. અને ખાસ કરીને સામાયિકમાં બહુ જ હેલ્પફુલ થાય છે, આવરણો જ ખડતા જાય છે. શું એ બહુ હેલ્પિંગ છે આપણે પોતાનું ઇન્ટ્રોસ્પેક્શન કરવાનું અંદર. સવારથી સાંજ સુધીમાં જોવે તો ક્યાં ક્યાં ભૂલ કેવી કેવી થઈ છે. પછી જે રોજ જોતા જઈએ તેમ તેમ પછી એના વધારે ડીપ જોવાય, સૂક્ષ્મ લાય, સૂક્ષ્મ લેવલે તો એટલા આવરણ ખસતા જાય. એ કસાયોને જ્યારે જોવાય ત્યારે એ કસાયો ક્રોધ હોય, કોઈ વખત માન હોય, કોઈ વખત કપટ હોય, કોઈ વખત મોહ હોય, તો એ બધું ત્યારે એટ ધ સેમ ટાઈમ એવું કહેવાય કે આ ઉષાનો મોહની ગ્રંથિ હતી, એ ઉષાની હતી, મારી ન હતી, તો એ રૂટ કોઝમાંથી એ નીકળી જાય છે કે? ના ના, રૂટ કોઝમાં નથી નીકળતું. એટલું પડ એનું આવરણ, એક પડ નીકળે છે, આખું મૂળ નથી જતું. તો એને રૂટ કોઝમાંથી કાઢવા માટે શું કરવું? આ જેટલા પડ જેમ જેમ નીકળતા જાય તેમ તેમ પેલું પાતળું થતું 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 પછી એક દિવસે એના રૂટ કોઝમાં એકદમ કે આપણે બેઠાને થઈ ગયું એવું ના થાય. એટલે જેટલી વખત એ કસાયો ઉત્પન્ન થાય એટલે દર વખતે તમારે એને જોવાના. નિરૂમા, એટલા પડ ગયા. નિરૂમા, જેમ જેમ સમજણ આપણે સમજ કર્યા કરીએ પણ છતાં પણ સમજ એટલે જેમ જેમ આપણે પ્રયોગમાં મૂકતા જાય તેમ ટાઈમ માગી લેશે. એક સંજોગ આપણને બોધ આપીને સમજ કેળવાતી જાય છે કે પુરુષાર્થ કાસો પડે છે કે આજે જ થઈ જવું જોઈએ, એમાં પુરુષાર્થ કંઈ માગી લે કે આપણને સંજોગ જ બોધ આપી અને સમજણને ફિટ કરાવ કરે છે? એ સંજોગો જ આપણને સમજણ આપે છે, પછી એ સમજણ આપણે પકડી લેવાની હોય છે. એ સમજણને આપણે તારણ સ્વરૂપે મૂકી દેવાની હોય છે. તારણ નથી રહેતું પછી નીકળી જાય છે. એટલે એક સંજોગને એલાનિસિસ કર જ કરવાનું છે. એટલે આજે કશાયના સંજોગ કોઈ પણ ઊભા થાય એનું એનાલિસિસ કરવાનું તો બહુ સારી પ્રગતિ થશે. અને છણાવટ થવાથી એનો ઉઘાડ વધારે થાય. આપણા મહાત્માને એવું જ હોય કે આજે જ મને સમજણ ક્લિયર થઈ જ જવી જોઈએ, આજે જ વર્તનમાં આવી જવું જોઈએ, પણ એને માટે આ સમય માગી લેશે કે કંઈક પુરુષાર્થ પણ આજે જ થઈ જાય? એટલે કે સમયને કે આપણે ઉપરી છીએ એ પછી એક જાતનો અહંકાર જ છે. આજે જ કેમ ના થાય? એ પાછો ટાઈમને આપણે બાંધી શકીએ એમ નથી. હા, આપણો ભાવ છે અને આપણો એ દિશાનો પુરુષાર્થ 100% છે. જ્યાં કાચું પડે છે તો ફરી આપણે એની પાછળ પડીએ જ છીએ પ્રતિક્રમણ કરીને, અને આવશે જ, જશે ક્યાં. એટલે આવવાનું જ આવશે, એ રીતે જ આપણે આગળ વધો ને. નિરૂમા, વ્યવસ્થિત કરતા છે એની મારી સમજણમાં છે,
પણ જ્યારે પોતા ઉપર એમાં કંઈ પણ આવે ને તો બુદ્ધિ એવું છાવરી લે ને કે એ પોતાની ભૂલ હોય ગમે તે હોય અથવા બીજો કંઈક પરફેક્ટ ના હોય તો એ દોષિત જે બુદ્ધિ એને પકડી લે છે એ પછી છોડતી નથી એ ત્યાં વ્યવસ્થિત કરતાં એ છે કે વ્યવસ્થિત કરતા છે પણ જ્યારે પોતા ઉપર આવે છે ને એમાં એ ત્યારે એ કરતાં પણ એનું છૂટતું નથી ને એમાં એટલે મારો એ બીજો પરફેક્ટ નથી ને હું પરફેક્ટ છું એ પોતાની સમજણનું છે ને પોતાના જ માપદંડનું છે ને આપણે માનેલું છે તે જ છે ને ત્યાં લોચો ખાય પડે છે ક્યાં કે પોતાની પોતાને જે ખાય છે પોતાનું કરેક્ટ છે ત્યાં આગળ એનો વ્યૂ પોઈન્ટ બંધાઈ જાય છે પોતાનું જોવાનું નથી પોતાને આ ઊભું થયું એ જાણવાનું છે એમાં 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 પગ જલાઈ નથી જવાનું જલાઈ જવાય છે આ જલાઈ જાય છે એટલે આ બધા રિએક્શન્સ આવે છે આ પોતાને કાં અંદર ઊભું થયું કે આવું હોવું જોઈએ આવું થવું આય તો આવું થાય તો સારું પછી એમાં પકડ ના હોય જલાઈ ના જવું જોઈએ આમ જ થવું જોઈએ પછી શું થાય કે સામાનું લાગ સાચું હોય ને તો આપણને એનું ખોટું જ લાગે કે આપણું દ્રષ્ટિ અહીંયા જ જલાઈ ગયેલી છે એટલે આ જ સાચી લાગશે એટલે આપણા વ્યૂ પોઈન્ટમાં સ્ટક થઈ જઈએ છીએ આપણે શું એટલે સામો ખોટો દેખાશે હું જ સાચો છું લાગશે પણ એ તો આપણે માનવા આપણે માનેલું છે ને સામાન્ય થોડી પૂછીએ છીએ પૂછે તો એ કહેતો હોય આપણે સાંભળીવા તૈયાર ક્યાં હોઈએ છીએ આપણે તો આપણું છે તું આ બધું ખોટા કહે ખોટા છે બધા મારું જ કરેક્ટ છે પકડવું જ નહીં છોડ એક જ રાખવું કે ભાઈ આ મારો આ પોતાનો વ્યૂ પોઈન્ટ છે બુદ્ધિ જે પકડે ત્યારે કેવી સમજાવવાનું એને હવે એને કહેવાનું કે તું આ તને ઊભું થયું એ આ વ્યવસ્થિત તને જે હવે કાર્ય કરવાનું છે તો આ વ્યવસ્થિત કાર્ય કરાવશે અને તને આ એક વ્યૂ પોઈન્ટમાં આવ્યું છે કે આમ કરીએ તો સારું થાય આ એક વ્યૂ પોઈન્ટ છે વન ઓફ ધ એવિડન્સ માનો તારો એક એવિડન્સ છે આ જે ઊભું થયું એ વ્યવસ્થિત નથી આ એક સંજોગ છે ઊભું થયું અંદર એ સંજોગ જ છે ખાલી હા એવું સામાનું આવ્યું તો એ આપણને જે કંઈ બતાડે છે કે આવું નહીં પણ આવું આપણાથી વિપરીત બતાડે તો આપણે એને સંજોગ તરીકે લેવાનું કે આ સંજોગ આવ્યો આ સંજોગ આવ્યો સંજોગ જ છે બધા પછી કયો સંજોગ વ્યવસ્થિત માટેનો છે એ આપણને ખબર નથી એટલે આપણે ઓપન રહો છેક સુધી ઓપન રહો પછી વ્યવસ્થિત કે આ છેલ્લી ઘડી વ્યવસ્થિત જ બધાને ખેંચીને એ તરફ લઈ જાય છે જ્યાં સુધી માર નથી પડતો ને એમાં ત્યાં સુધી માર પડે તો એન્ડમાં રિઝલ્ટ આવે છે કે વ્યવસ્થિત છે ડીપ ડાઉન અંદર જ્ઞાનમાં તો એક છે જ કે વ્યવસ્થિત જ છે પણ જ્યાં સુધી માર નથી પડતો ત્યાં સુધી પોતાનું કરતાં પણ છૂટતું જ નથી એને એવું પકડાઈ ગયા છે એમાં કરતાં પણ આમાં કે બધામાં જે એ પ્રમાણે જ આખું એનું લિંક ચાલ્યા કરે છે બધી સાચું કહું માર પડે તો એ નહીં છૂટતું છૂટતું રહે એટલે કે એને એક ત્યારે ક્લિક થાય છે કે ના વ્યવસ્થિત છે એટલા પૂરતું ને એમાં ઠીક હવે એ તો વ્યવસ્થિત ક્યારે કહે છે જ્યારે એને એનાથી ના બને છેવટે થઈ ગયા પછી કહે છે એનાથી ના બન્યું માટે કહે છે પણ ત્યાં સુધી પકડી તો રાખે જ છેક સુધી હું કહું એમ જ થવું જોઈએ પછી થઈ એના કયા પ્રમાણે ના થાય ત્યારે છોડી દે છે કે હવે વ્યવસ્થિત કર્યું પણ ત્યાં સુધી તો પોતે કરે ને બધાને કરે અહંકારે કરીને પકડી જ રાખે છે શું નીરુમાં કેવી છૂટવાનું ને એમાં સમજાવો એમાં પ્લીઝ આ લિંક વાઇઝ હા મારા માટે જ છે બધું આ એટલે મને બહુ જ કામ લાગશે પ્રોગ્રેસમાં માટે મારા પ્લીઝ મને હેલ્પ કરો એમાં છૂટવું તો છે જ નીરુમા બાકી ગમે એટલું પુરુષાર્થ કરીએ ગમે એટલી મહેનત કરીએ ને એમાં તમે રસ્તો બગાડો તો પોસિબલ જ નથી સમજણ આવે જ્ઞાન આવે બધું પણ એ નથી ને પેલું બાહુબલીનું તમે કીધું ને એમાં એ પેલું વીરાગત થકી ઉતર કહેનારો કોઈ જોઈએ તો એક તમે કહેનારો પણ તમારી છે નિર્મા તો છૂટાશે બાકી નિર્મા નથી કહું નિર્મા એ નથી એ પ્રકૃતિ છૂટતી જ નથી નિર્મા કાંઈક નિર્મા કાંઈક કૃપા કરો નિર્મા કે આ
છૂટવું છે ને એમાં એક એક સેકન્ડ પણ અહીં તમારો જેમ નથી પડતું અને અગલો હતા તમારો થાય ત્યાં જ મારો થાય એવું છે કે બસ જ્યાં તમે જાઓ ત્યાં જોડે જોડે રહી આ અવતારમાં અગલા અવતારમાં મને મોક્ષ પાય એવું થવું છે તમારા કે આમ અંદરની પ્રેરણાથી એવી થઈ જાય ને એમાં તો અરે બાકી આ તો છૂટવું છે ને એમાં એવું અંદર તો એ છે જ પણ પ્રકૃતિમાં એ માર ખવડાવે છે કે નથી એ તને માર ખવડાવે તો બરાબર છે પણ તારી પ્રકૃતિ બધાને આજુબાજુવાળાને બહુ માર ખવડાવે છે એ પ્રોબ્લેમ છે આપણો માર તો આપણે સમજી લઈએ ચાલ ને ભાઈ પણ બીજા બધાને માર ખવડાવે તેનું શું એટલે ત્યાંથી ચોખ્ખું કરતું કરતું જવાનું શું જેને 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 આપણી પ્રકૃતિથી માં હર્ટ થયું હોય એને એને ખૂબ પ્રતિક્રમણ કરવા પડે દાદા એને કશું એવું કોઈને એવા દુઃખ નહોતા દીધા તો એ ચાર વર્ષ સુધી રાત દાડો બધાના પ્રતિક્રમણ કર્યા એમને ઘરના બહારના સગાવાલાના વેપાર ધંધામાં બધામાં કેટલું શું શું નહીં કર્યું શું કર્યું હશે અમે ચાર વર્ષ સુધી રાત દાડો કર્યા પ્રતિક્રમણ ત્યારે આમાંથી અમે બધામાંથી છૂટ્યા એક એક વ્યક્તિને લઈને વ્યક્તિએ વ્યક્તિને લઈને પ્રતિક્રમણ કર્યા એવો પુરુષાર્થ આપણે ક્યાં માંડ્યો છે હજુ તો એક બે મિનિટ હમણાં થયું પાંચ દસ મિનિટ પછી પાછું હતું તેનું તે છૂટું બૂટવાની વાત વાત જોઈએ એ અંદરથી આ નિશ્ચયમાં પકડાવવું જોઈએ કે આ મારે ખરેખર છૂટવું છે જેને ખરેખર છૂટવું છે એને બધા સંજોગ છૂટવાના મળી આવશે જ આ તો કેમ નથી મળતા ખરેખર છૂટવું નથી માટે આ બંધાવાના મળતા આવે છે શું પાછળ પડો રોજ બેસો સમાયિક કરો પ્રતિક્રમણ કરો જુઓ ક્યાં ક્યાં કોને કોને દુઃખ થયું છે આ જ્યાં સુધી નહીં થાય પુરુષાર્થમાં સામાયિકને પ્રતિક્રમણ નહીં થાય એક્સ્ટ્રા પાંચ આજ્ઞાથી આગળ આજ્ઞામાં તો રહેવાનું છે પણ એ નથી રહેવાતું તો પછી આ આમાંથી આગળ પ્રગતિ લો ક્યાં ચૂકાયું ક્યાં ચૂકાયું આ પ્રકૃતિ આપણને જોર કરે છે એમાં બુદ્ધિ ને અહંકાર અને જ્ઞાન વગર આ બુદ્ધિ પાસરી નથી થાય જ્ઞાનથી જ વશ થાય એવી છે આજ્ઞા અને જ્ઞાન નિરૂમા પ્રકૃતિની અંદરમાં જે કસાયો પડ્યા છે એ કસાયોને જોવાથી કર્મની નિર્જરા થાય છે કે કસાયોની અંદરમાં રહેલા કસાયોની અંદરમાં જે ગ્રંથિઓ કઈ જાતની ગ્રંથિઓ છે એ જોવાથી કર્મની નિર્જરા થાય છે એ કસાય અને ગ્રંથિને તમે જુદું કેમ પાડો છો એટલે ક્રોધ માન માયા લોભ રાગ દ્વેષ એ જુદા જુદા કોઈ વખત મોહનો કસાય હોય છે કોઈ વખત કપટનો કસાય હોય છે કોઈ વખત લોભનો કસાય હોય છે આ બધા જે થાય છે ગાયની ગાંઠમાંથી થાય છે ગ્રંથિમાંથી ફૂટે છે એને આપણે ફૂટ્યા પછી આપણે દેખાય છે એટલે ઉષાને તો એવું દેખાયું છે કે ઉષાનું જે પૂટડું છે ને એ મોહનું કપટનું મોહ કપટ અને લોભનું પૂટડું છે એવું દેખાયું છે એટલે ઘણી વખત જે કસાયો થાય છે એમાં ઉષા આ કસાયો છે એ ઉષાના છે એવી રીતનું છૂટું પાડે છે એ બરાબર છે કે પૂટું તો પાડવાનું સવાલ જ નથી તો એ બરાબર છે કે એ છોછન બરાબર છે નિરૂમા જય સચ્ચિદાનંદ ક્યાં છે અહીંયા હા બોલ ભાઈ આપણે આગળ કીધું એની જેમ કે દાદાનું જ્ઞાન મને સમજમાં આવે છે પણ છતાં મારથી ક્રોધ વધારે થઈ જાય છે ક્રોધ એટલો બધો થઈ જાય છે કે ન પૂછવાની વાત એ ક્રોધ હું કોઈ શબ્દમાં તમને વ્યક્ત કરી શકું તેમ નથી એટલે અત્યારે મારી તબિયત ખરાબ છે છતાં મારા મમ્મીએ તમારી પાસે વિધિ કરાવવા મોકલેલો છે ક્રોધ માટે મને એકદમ ક્રોધ આવી જાય છે શું નામ છે તમારું દીપક અને મમ્મી
મધુબેન સુરતથી આવ્યો છો. આજ્ઞામાં રહો છો કે નથી રહેવાતું? રહેવાય છે ને. તો પછી આ ખાસ ક્રોધનો જ તમને પ્રોબ્લેમ હોય તો એ આ ક્રોધને માટે દરરોજ તમે એટલીસ્ટ 15 મિનિટ કાઢો. આખા દાણામાં ક્યાં ક્યાં ક્રોધ થયો, કેવો કેવો થયો એને જુઓ. દાણાનો ના દેખાય તો પછી આગળ પાછળનો પણ જુઓ. જેમ જેમ જોશો તેમ તેમ તમે એમાંથી પાછા વળશો. ક્રોધ દેખાય છે છતાં પણ થઈ જાય છે. એવું નહીં, એક સ્થિરતાથી બેસીને જુઓ છો. હા, બેસીને જોઈએ છે, પસ્તાવો થાય છે, બધું જ થાય છે, પણ છતાં થઈ જાય છે પાછો. રોજ દરરોજ સામાયિક કરો છો એની? નહીં. કરો એની સામાયિક. સમજાય છે ને? હા. દરરોજ એને બેસો સ્થિરતાથી. આ તો અમે તમે ટાઈમ નથી ને, પૂરું 48 મિનિટ બેસવું જોઈએ. બહુ જ જો તમે કહો છો એવો જો હોય તો અમે વધારે કામ એને પાછળ પડવું પડે. નિરુમા, આજે સમજની વાત કરી, એને અને ભરેલા માલને કોઈ કનેક્શન ખરું? ના, સમજણ ભરેલો માલ ના કહેવાય. ના, એટલે સમજવામાં ભરેલો માલ આપણને હેરાન કરી શકે ખરો? એમ આજે ફૂલ સમજવા નથી દેતો કોઈ પણ ચીજને, એમાં ભરેલો માલ એટલે એનું આવરણ આપણને રહે છે. એ આવરણ એના માલનો રહે છે. પણ આ એ જે મારા એની સામે આપણે પછી આ જ પુરુષાર્થ છે, પરાક્રમ છે. એટલે પુરુષાર્થથી એની આગળ આપણે જઈ શકીએ. જવાય. તેજલથી જે રાગ દ્વેષ કે ગુસ્સો થાય છે તે પછી એમ થાય છે કે આ ખોટું જ કર્યું. અને પછી જે દુઃખ કે પસ્તાવો થાય તે કોને થાય? આત્માને તો દુઃખ ન થાય તો દુઃખ કોને થયું કહેવાય? તેજલ, જો તેજલથી કોઈને દુઃખ થયું હોય તો મનમાં તો તેની માફી માગી જ લીધી હોય છે, પણ તે વ્યક્તિને પ્રત્યક્ષ માફી માગવાની હિંમત થતી નથી તો શું કરવું? તારી જ તારો પ્રશ્ન છે બેન. હા, થોડી હિંમત કર ને. પણ અંદરથી છે ને થતું નથી, આમ માફી માંગતી નથી કોઈને પણ. હા, જરા હિંમત કર. થઈ થઈને શું થવાનું છે? જેને તે થશે તો જેને જેનાથી તારે છૂટવું છે એનું જ નિકંદન નીકળશે. માટે પ્રત્યક્ષમાં જઈને પગમાં પડીને માફી માગવી, મારાથી તમને દુઃખ થયું છે તેની માફી માગું છું. એકવાર કરી તો જો, કેટલું હળવું ફૂલ થઈ જશે. આ અહંકાર એવો બધો જકડી રાખે છે કે આપણને નથી આગળ આવવા દેતો. શું પછી મનમાં કરું છું તોય પણ પેલો અહંકાર છે તો એ તો પાછો રહી રહીને પાછો એનું ચલાવવાનો છે કે આ મારી ભૂલ તો ખરી, પણ એ આવું કરે છે ને એટલે હું આવું કરું છું, એ બહુ ના કરે કેવું સારું, એવું પાછું મેં બતાડે. હા, એવું થાય છે. હા, એટલે પછી પ્રતિક્રમણ થવા જ ના દે. શું એ કરે તો એ શાબ્દિક થાય, હૃદયથી ના થાય. ખરો પસ્તાવો ના થવા દે. એટલે આ બધાના તે જ્ઞાન લીધું છે બેન? ના. હું જ્ઞાન લઈશ પછી વધારે તને આ બધું ને વચ્ચે નહીં આવે અહંકાર. શું જ્ઞાન લેજે, સરળ થઈ જવાશે. અને જે તે પેલું પૂછ્યું ને કે આ દુઃખ કોને થાય છે, દુઃખ અહંકારને થાય છે, આત્માને ન થતું. નિરુમા, ભક્તિ અને મુક્તિ આ શું છે? બદ્ધ ભક્તિ અને મુક્તિ ભક્તિ એટલે શું? પ્રભુ સમીપ જવામાં વધારે શું કરવું જોઈએ? પ્રેમીલા બેન, પ્રભુ સમીપ જવા માટે પ્રભુને ઓળખવા પડે. શું ઓળખ્યા વગર કેમ ના નજીક જાઓ? નજીક શું, તમારી પાસે આવીને ખોળામાં બેસે તોય ખબર ના પડે કે પ્રભુ આવ્યા. ઓળખવા પડે. શું કોણ છે પ્રેમીલા બેન? અને સમીપ જવા ક્યાં છે? હા, એ સમીપ જવા, પ્રભુની સમીપ જવાની વાત જ નથી.
સમીપ એટલે શું? તમારી અંદર જ છે. સમીપમાં સમીપ જો કોઈ હોય તો પ્રભુ. અને એથી આગળ જો જવું હોય તો તમે પોતે જ. ક્યાં વાત રહી, આનાથી તો અટક્યું છે બધું. બહુ દૂર 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 હશે ને બહુ મળવા માટે મને બહુ, એટલે નથી બહુ દૂર. મહી જ છે, તમારી અંદર જ છે. અને તમે એ હું તુંનો ભેદ ખસી જાય તો તમે પોતે જ છો, એક જ છે. આશીષ કહે છે, મને ભણવામાં રસ નથી, યાદશક્તિ ઓછી છે. ક્યાં છે આશીષ? મારે કોઈને દુઃખ નથી આપવું, તો મને મને કોઈ દુઃખ આપે તો મારું મહી બગડી જાય છે. તો સમજાવો અસ્મિતા, તારો પ્રશ્ન છે. અસ્મિતા કોણ છે? આશીષ અને અસ્મિતા બેઉનો પ્રશ્ન છે. જોઈન્ટ એક જ કાગળિયામાં બેઉ લખ્યું છે. ઓહ, ભાઈ બહેન છો તમે? ભણવામાં રસ નથી, પહેલા આશીષવાળી વાત છે. તને ભણવું નથી ગમતું? ગમે છે ને. તો કહે છે ને મને ભણવામાં રસ નથી, તારો પ્રશ્ન છે. હા, તો ગમે છે તો પછી કેમનું નથી નથી કહે છે? ગમે તો પછી રસ આવે જ ને, યાદ રહેતું નથી કહે છે. હા, બીજા શેમાં રસ છે તને? ટીવીમાં. ઓહ, ટીવીમાં. ટીવીમાં પાછો શેનો રસ છે? ફિલ્મ જોવાનો. ઓહ, ફિલ્મ જોવા. આલ્ફામાં નિરૂમાને જવાનો નથી રસ આવતો? દરરોજ સવારે જોઉં છું. દરરોજ સવારે જોવે છે? હા. તો એ રસ રાખને તો તારું કલ્યાણ થશે અને આલ્ફા વાળાનું થશે કંઈક. સમજાય છે? હા. પેલું ફિલ્મ વાળું બંધ કરી દે. થશે? હા હા. તો જો પછી તને કેવું ભણવામાં આવડે છે. અને દરરોજ 10 મિનિટ દાદા ભગવાનના અસીમ જે જે કરો એ ધમધમાઈને બોલ અને પછી વાંચવા બેસ. પછી જો પરીક્ષામાં તને કેટલા ફાઇન માર્ક આવે છે. કરશે? હા. ઓકે, ચાલ. હવે આવે તારી બેન. ક્યાં છે પેલી અસ્મિતા? ઊભી થા. એ કહે છે કે મને કોઈ દુઃખ આપે તો મારે કોઈને દુઃખ નથી આપવું. બહુ સારી વાત છે. પણ મને કોઈ દુઃખ આપે તો મારું મન બગડી જાય છે. હા, નિરૂમાં બગડી જાય છે મારું મન. એમ તો પછી તું પછી પ્રતિક્રમણ કરે છે કે નથી કરતી? કરું છું ને. એમ? હા. પ્રતિક્રમણ કરે તો પાછું બગડી ગયેલું મન સુધરી જાય. હા, પણ હૃદયથી કરવાનું, દિલથી કરવાનું. આ ખોટું છે. શું તારે કોઈને દુઃખ નથી આપવું, એ તો બહુ સારી વસ્તુ છે. પણ એવું પાછું કોઈ તને દુઃખ આપે તો તને દુઃખ લાગવું ના જોઈએ. શું સમજાય છે ને? આપણો હિસાબ પૂરો થયો, ચોખ્ખું થયું આટલું. ચાલો ને, એટલું દેવું ચૂકવાઈ ગયું એમ કરીને ખુશ થવાનું. નિરૂમા, મારા પપ્પાને બહુ ક્રોધ આવી જાય છે. અસ્મિતા. હા. ક્યાં છે તારા પપ્પા? જો પેલી બાજુ બેઠા. ઓહ, જરા ઊભા થાઓ પેલી બાજુ વાળા. બહુ તારા ઉપર કરે છે. આ સાચું કહે છે અસ્મિતા? હા, એટલે એમાં શું છે, હા, કયા 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 બહુ આમ હક ક્રોધ ચડી જાય એમ. એ પણ તે સારું કહેવાય? સારું તો એમ હું કહેવાય, પણ હવે બીજું તો શું થાય, આપણે હા દાદા ભગવાનની એમ તો આપણે હા હા સમરીએ છીએ હોત, પણ તોય આમ એટલું આમ થઈ જાય ને કે ના ના બધાને એમ હા મારી હા ધોકાઈ એવું થઈ જાય.
એવું થઈ જાય છે. તો તમને કોઈ મારીને ધોકાવે તો તકલીફ પડે ને? તો આવી જાઓ, હું તમને મારીને ધોકાવું. આ તો સાચે આયા મારા અંધકાર. કયા ગામના છો? સુરત થી આવીએ છીએ. પણ લાગો છો કાઠિયાવાડ ના? ના મારશો, છોકરાને ધોકાવશો નહીં. હા, પ્રેમથી લેજો. નિરમા બહુ આમ કહીએ કંઈક બહુ ક્રોધ ચડી જાય. આપણે નો બોલવું હોય તોય બોલાઈ જાય એમ. શુદ્ધાત્મા મારો ને શુદ્ધાત્મા, એને શુદ્ધાત્મા જુઓ છોકરાઓને. ચોડી મોટી છોકરી મરાય ના મરાય, એટલે એનું કંઈક તમે સ્મરણ કરી જાઓ. હા, આવી જા બેટા. હવે પ્રતિક્રમણ કરી લે. કોને કોને ધોકાયું? માર માર્યું નથી, ખાલી ગુસ્સો જ કર્યો છે. ક્રોધ ચડી જાય, ધમકાઈ કાઢો. મારતા નથી, મારતા નથી પપ્પા. લે પ્રતિક્રમણ કરી લો, પગે લાગે ને છોકરાઓને ભાવી પત્નીને, તો નીકળી જાય તમારો કચરો. અરે નીચાના બી નહીં હો ને, મને નહીં હરમ આવે. બાબલા જા આગો, તારો ટાંટીઓ બહાર કાઢ. હવે તમે લાગી લો પપ્પાને. હવે એવું નો થાય. હવે હા, હવે હવે નો થાય. બહુ સારું, મારા આશીર્વાદ છે. નો પટલા મારી પ્રેમથી લો. હા, ભણજે બરાબર. હા, જયંતિનંદ, જય સચ્ચિદાનંદ. લોભને છાવરવું એટલે શું અને કેવી રીતે છૂટાય? કોણ છે જયંતિભાઈ? હા, તમારો પ્રશ્ન છે. તમારો લોભ તો તમારી પેલી છોડી કાઢી આલશે. અને છોકરો એટલે વધારે પૈસા કમાવાની જે ઈચ્છા થતી હોય એ છાવરવા જેવું થયું કહેવાય કે શું કહેવાય? ના, ઈચ્છા થાય એ સહજ છે, એ લોભની ગાંઠમાંથી ફૂટે છે. પણ પછી આપણે એને છાવરીએ છીએ કેવી રીતે? કે ભાઈ પૈસા તો જોઈએ ને, જરૂર તો પડે જ ને. આપણે થોડા સાધુ બાવા છીએ, આપણે તો સંસારી છીએ. ગઢપણમાં જોઈ છે આ છોકરો ના કે છે, પણ માદા હજા થાય, આમ થાય તેમ થાય. બેવ છે તો આપતો પુત્ર ને આપતો પુત્રી થવાનું કહે છે, તો મારું શું? મારે તો પૈસા ભેગા કરવા જ પડશે ને એમના માટે, મારા માટે, બહેરા માટે. આવું બધું મારી બુદ્ધિ દેખાડ દેખાડ કરે. શું એને એની જરૂર નથી, પૈસાની ઈચ્છા કરવાની એ જરૂર નથી. વ્યવસ્થિત એની મેળે મોકલી આપશે. સંજોગ આ ભેગા થાય છે. તમારો વકીલાતનો ધંધો છે, તમારે ઘેર ઘેર જઈને તમારે અસીલો શોધવા પડે છે? ના, એવું નહીં. પાસીલો આવે ત્યારે આપણે એમ ઈચ્છા કરીએ કે ભાઈ હવે આ આપણી પાસેથી નો વયો જાય, એવી રીતે આપણે જે કરતા હોય. ના, એવું નહીં રાખવાનું. નો વયો જાય એવું નહીં રાખવાનું, અને એનું ખિસ્સું કાપવું છે એવું નહીં રાખવું. નહીં, દાડામાં આવ્યા પછી ખિસ્સો કાપવાની તો વાત જ નથી આવતી. બહુ સારું, સવાલ જ નહીં. બહુ સારું થયું.
અને વયો ના જાય એટલે શું, આપણે આપણી ફરજ બજાવી, પછી વ્યવસ્થિત લઈ જશે તોય વ્યવસ્થિત ને રાખશે તોય વ્યવસ્થિત, એ જ્ઞાનમાં રહેવું. શું એમ કે વ્યવસ્થિતની બહાર કંઈ કોઈ વહી નથી જતું, સમજાય છે ને? એટલે એની ચિંતા નહીં કરવી. આ બધું છાવરવાની વાત છે, આ વયો ના જાય એના માટે બધું જે ખટપટો કરીએ ને એ બધું છાવરવાનું છે. એટલે આપણે છાવરવું નહીં એના માટે કેવી રીતે સહજ રહેવું? આવ્યો તો બરાબર છે ને, આપણી ફરજ છે, આપણું જે આપણાથી બનતું હોય આપણે બધું જ કરી છૂટવું, પછી જે બન્યું એ કરેક્ટ. જય સચ. કોઈ વાર અજાણતા એવું હેમેશ કોઈ વાર અજાણતા એવું વર્તન થઈ જાય છે કે જેથી સામેવાળાને દુઃખ થાય છે, ખરાબ લાગે, તો ત્યારે શું કરવું? ગઈકાલે જ એવું થયું હતું કે મને એમનું નામ અને મોઢું પણ યાદ નથી. પહેલાં તો મને બહુ જ ખરાબ લાગ્યું, પણ પછી થોડી વાર પછી વિચાર્યું તો મને મારો હિસાબ છે એવું એવું લઈ લીધું, અને એમનો ભરેલો માલ હશે એમ લીધું, ને ગઈકાલે અને આજે અત્યાર સુધી એમનું પ્રતિક્રમણ કરું છું. આ એ પ્રતિક્રમણ જ કરવાનું ભાઈ. શું આપણાથી કોઈને દુઃખ થાય કે સામાને ખરાબ લાગે તો આપણે એનો ઉપાય પ્રતિક્રમણ કરવું. 1-to-1 કરો તો ઉત્તમ, એ ના થાય તો પછી મનમાં કરો. 1-to-1 કરો તો ત્યાં ત્યાં જ પતી જાય, નહીં તો કાલનું અત્યાર સુધી કર્યા રાખવું પડે. હવે ના એ ખ્યાલ રહ્યું હોય તો મનમાં કર્યા રાખો, ત્યારે જ્યાં સુધી ખૂંચે ને ત્યાં સુધી કર્યા રાખો. ખૂંચવાનું બંધ થાય ત્યારે બંધ કરી દેજો. નીરુમા જય સચિદાનંદ. ક્યાં છે નીરુમા? જય સચિદાનંદ. હા તું જો કરને બેન, ઊભી થઈ જા. હા બોલ બેન. બહુ જ પુણ્યના ઉદયે નીરુમા મનુષ્ય જન્મ મળ્યો, પરંતુ અનંતા ભવોમાં પણ ઘણા પાપો કર્યા હશે અને આ જન્મે પણ પાપ કર્યા છે, તો હવે આ જન્મની અંદર વધારે કેવી રીતે જલ્દી છૂટાય, પાપમાંથી કેવી રીતે મુક્ત થવાય? જ્ઞાન તો લીધું છે, સારું પણ લાગે છે ઘણું, પણ હજી ઘણીવાર વર્તનમાં નથી આવતું. હા એટલે કૃપા કરો. હા એ જ અમે કે જે જેટલું આજ્ઞામાં રહેશો ને, પાપો તો મૂળ બધા જે જ્ઞાનને આવરણ કરનારા પાપો તો બધા ખલાસ થઈ ગયા. શું પાણી રૂપે ને વરાળ રૂપે તો એ બધા ભસ્મીભૂત થઈ ગયા, બરફ રૂપે જામેલા છે એ તો છૂટકો જ નથી, એ ભોગવે જ છૂટકો. એ છો પૂરું કરતાં કરતાં અંદર કરતાપણામાંથી નીકળવા, વ્યવસ્થિત કરતા છે તો તમારે પાપે નહીં બંધાય, પુણે નહીં બંધાય, તો એને છૂટાશે. શું કરતાપણામાંથી બહાર નીકળવાનું, જેટલું કરતાપણું આપણા હાથમાં નહીં લો અને વ્યવસ્થિતને કરતા સ્વીકારશો, એ જ્ઞાનમાં જેમ જેમ વધારે રહેશો, ત્રીજી આજ્ઞા, તેમ તેમ તમે બહુ મુક્તપણું લાગશે. શું નીરુમા જય સચિદાનંદ. નીરુમા મારે એક ફાઇલ નંબર 2 એવી પ્રતિકૂળ છે કે મને છે ને તે એનો જે સ્વભાવ છે પ્રકૃતિ ખરી ને, એ જેમ જેમ આવે ને તેમ મને આનંદ આવે છે કે આ ક્યારે આ કર્મમાંથી છૂટે, તો મને એ અતિક્રમણ કરે એમ વધારે આનંદ આવે છે, તો એ સારું કે ખોટું? એ અતિક્રમણ કરે એમાં તમને આનંદ? મને આનંદ આવે કે મને જાગ્રતતા તો રહે છે ને, તો એવું બીજા કોઈ પણ ફાઇલો પ્રતિક્રમણ કરે ને એની ઇંતેજારી રહે છે કે મને કેટલી જાગ્રતતા રહે છે, તો એ કેટલે હદે સાચું? તો સારું છે ને. આ તમારે સવડું લો છો ને કે એ મને મને પ્રતિકૂળ છે પણ મારે જાગૃતિ માટે અનુકૂળ છે, વિટામિન છે, બરોબર, તો તમારું કામ થઈ ગયું. ના એટલે જેટલી પણ ફાઇલો આવે ને ફાઇલો સામે આવો જ અહેસાસ રહ્યા કરે કે અતિક્રમણ આવે તો જ કંઈ મને ખ્યાલ આવે એમ, તો બહુ સારું. જય સચિદાન. જરા સંજયભાઈ શીખવાડી દેજો. મોહનભાઈ, મોહનભાઈનો પ્રશ્ન છે. ભોગવ્યાની ભૂલ અથડામણ ટાળો, બન્યું એ જ ન્યાય, આ બધાનું વર્તનમાં આવવાથી સામી વ્યક્તિ આપણી અને આપણી એમને નબળાઈ સમજી બેસે છે, તો શું કરવું? તમારે એની ચિંતા કરવાની જરૂર નથી, એ નબળાઈ સમજે કે ગમે તે સમજે. એવું જો જોવા જશું તો આપણે આ કોઈ દિવસ આપણે પ્રગતિ કરી શકીશું નહીં અને જ્ઞાનનો ઉપયોગ થઈ શકશે પણ નહીં. એટલે આપણે આપણું કરે જાઓ, જેને જે સમજવું એ સમજે. આપણે મોક્ષે જવું છે, આપણે છૂટવું છે, બરાબર. સમજણ ન હોય તો માણસ કાયરતા તરફ ધકેલાતો જાય છે, આવું જોયું છે.
મોહનભાઈ, એ તો આપણે માનીએ કે કાયરતા તરફ જાય છે, એની અંદર એને કેવી અંદર જબરજસ્ત ખુમારી વર્તે છે એ જોઈ. જે આ સમજણમાં, સાચી સમજણમાં રહેતો હોય તો એ જબરજસ્ત ખુમારીમાં હોય, એને અંદર કેટલો બધો સંતોષ તૃપ્તિ હોય. ગૌતમ બુદ્ધના વિપશ્યના માર્ગ અને દાદા ભગવાનના જ્ઞાન માર્ગ વચ્ચેનો ભેદ સમજાવવા કૃપા કરશો. એક સાથે બંને વિધિ કરી શકાય કે એક વિધિ છોડી દેવી પડે? વિનોદ પારેખ. આપનો પ્રશ્ન છે, આગળ આવો ભાઈ વિનોદભાઈ. આ બંને જુદી વસ્તુ છે. શું વિપશ્યના એટલે વિશેષ પ્રકારે જોવું? અને દાદામાં, દાદા ભગવાનના જ્ઞાન માર્ગમાં આત્માના જ્ઞાન, આત્માનું જ્ઞાન થયા પછી આત્મા પોતે જે જ્ઞાતા દ્રષ્ટા પદમાં આવે છે, ડાયરેક્ટ આત્માએ કરીને જોવાની વાત છે. આત્માને ઓળખીને પછી જ આત્મા સ્વરૂપ થઈને જોવાની વાત છે. અને વિપશ્યનામાં એવું કે આત્મા ઓળખીને પછી જોવાની વાત નથી, ત્યાં તો આત્માની વાતે બુદ્ધ ભગવાન પાસે આત્માની વાતની, આત્મા પ્રાપ્તિની વાત જ નથી આવતી. ત્યાં શું આત્માની વાત બુદ્ધ ભગવાને કરીએ નથી, એમણે તો આત્માને વાત કરી તો એક જ જગ્યાએ કરી કે આત્મા ક્ષણિક આત્મા છે, ક્ષણે ક્ષણે ઉત્પન્ન થાય છે, ક્ષણે ક્ષણે મરણ થાય છે, જન્મે જન્મ. એટલે એમાં આ બુદ્ધ ભગવાનની વાત અને આત્મજ્ઞાનની વાત આવતી નથી, એટલે અહંકાર એક જાતનો ઊભો કરવો પડે છે જોનારા તરીકે. અહંકાર જો એ કેળવી, જોવા માટે કેળવવો પડે છે. અને આ દાદાના જ્ઞાનમાં તમારે સીધું ડાયરેક્ટ શુદ્ધાત્મા પદમાં આવી અને શુદ્ધાત્મા દ્રષ્ટિથી બે જુદું પડે છે. વિનોદ જુદો અને હું શુદ્ધાત્મા, એ જુદાપણાની જાગૃતિ પડે આવે છે અને લાઇન ઓફ ડિમાર્કેશન પડ્યા પછી આ જોવાની વાત આવે. ડાયરેક્ટ આત્માએ કરીને છે. શું આ પણ તમને ટીવી ઉપર એક મહિનાથી જોઉં છું તો એમાં લગભગ પેરેલલ લાઇન હોય એવું લાગે છે. હા, એવું છે ને કે તમે બોમ્બે વીટીથી નીકળ્યા, ગાડી ટ્રેનમાં બેઠા, કલ્યાણ સુધી તમને બધા સ્ટેશનો સરખા લાગશે. પછી એક જશે મદ્રાસ ભણી, બીજી જશે દિલ્હી ભણી. તમારે ક્યાં જવું છે નક્કી કરવું પડે. જો દિલ્હી જવું હોય તો મદ્રાસની ગાડી ના બેસાય. પણ તમને લાગે કે આ બધા એ જ સ્ટેશન છે ને, આ ગાડી મને લઈ જશે દિલ્હી, પણ ના ભાઈ, આ તો મદ્રાસ વખતે કલ્યાણ પછી ખબર પડશે કઈ બધ જાય છે. તો પછી કયું કલ્યાણ કરવું? એ આત્માનું જો તમારે પ્રાપ્ત કરવું હોય તો તમારે આત્મા પ્રાપ્ત કરીને એ રીતે દિલ્હીની ગાડી પકડવી પડે. અને આ તમારે ખાલી જોવું છે, અહંકારે કરીને જોયા જ કરવું છે, જોયા જ કરવું છે. બધી સંવેદનાઓ જોવી છે ને, આ જોવું છે ને તે જોવું છે, તો તમે વિપશ્યના બરાબર છે. તમને શાંતિ લાગશે, ગમશે, બધું કરશે, પણ આત્માની વાતની પ્રાપ્તિ બુદ્ધ ભગવાનની એ કોઈ રસ્તો એમણે નથી કર્યો. એટલે બંને બે જુદું છે, સાથે નહીં કરી શકાય ને? ના, બે જુદું. બે બે ગાડી હાથે કેમ નહીં, દિલ્હી અને મદ્રાસની ગાડીમાં હાથે કેમ નહીં, ડબલ ટ્રાવેલ તો નથી થાય ને? ના થાય. જે તમને જે પસંદ આવે ગાડી બેસો, કોઈ વાંધો નથી. શું આપણે નક્કી કરવાનું છે મારે ક્યાં જવું છે. ગાડીઓ તો બધી જ છે. જય સચ્ચિદાનંદ. ભાવેશના જય સચ્ચિદાનંદ. પરમ પૂજ્ય નીરુમાં, અમે જ્યારથી હોસ્ટેલમાં મસ્તી કરીએ છીએ, અમે જ્યારે હોસ્ટેલમાં મસ્તી કરીએ છીએ અને જવાબમાં પૂછે છે કે વાસ્તવમાં કોણે કર્યું, ત્યારે અમે મારવાના ડરથી ખોટું બોલીએ છીએ, તો તે માટે અમારે શું કરવું જોઈએ? તારો પ્રશ્ન છે, તું જ્ઞાન મંદિરનો છે, હિંમતથી બોલી દે. મેં કર્યું કરીને જે સજા આપી આપો, કાં તો પછી ખૂબ મસ્તી કરવાનું બંધ કરો. બેમાંથી એક કયું પોષાયું છે તને? મસ્તી બંધ કરી દેશે તો પછી સદી વાત. તો ભાઈ ખોટું ના બોલવું પડે ને કશું ના કરવું પડે. તું એકલો મસ્તી કરે કે તારા સાગરી તો છે, બીજું કોણ કોણ મસ્તી કરે છે? હાથ ઊંચા કરો. ઓ બધા
એકલા ત્રિભુવન દાદા જ નથી આ ઊંચા કરતા. બે વાચા તું તમે મસ્તી કરો છો? ના, મસ્તી ના કરો છું. મસ્તી એટલે શું? આમ પ્રેમથી બધા બોલો, ચાલો, વાતો ચીતો કરો, હસો, એ બધું કરાય. પણ મસ્તી એટલે મારામારી કરો કે તોફાન કરો, કોઈને સળી કરો, કોઈને દુઃખ થાય એવું ના કરો. શ્રીમદ રાજચંદ્રએ કહ્યું છે ને, નિર્દોષ સુખ નિર્દોષ આનંદ લો ગમે ત્યાંથી ભલે. નિર્દોષ આનંદ લેવાની છૂટ છે, પણ કોઈને દુઃખ આપીને મસ્તી મસ્તી આનંદ કરવાની છૂટ નથી. સમજાય છે? એટલે હવે આ યાદ રહેશે કે નિર્દોષ આનંદ લેવાતો હોય તો એ લેવાય, પણ કોઈને દુઃખ થાય ને આપણે કરાય એવું ના કરાય. એ પછી દીપકભાઈ જોડે બેસી બે કલાક એ નિર્દોષ કેવી રીતે આનંદ લેવાય એ શીખી લેજો. શીખશો ને, આવશો ને બધા દીપકભાઈ પાસે? હા, કે છે તમે જશો ને? દીપકભાઈ તમે મસ્તી કરતા હતા? ના, કે છે ગુજાળો મસ્તી નથી કરી. નિર્દોષ ગમત કરે. અંકિત પટેલ, પૂજ્ય નીરુબા, અમે વિધિ અને નવકલમો દરરોજ કરીએ છીએ, તો આવતો ભાવ ચોક્કસ દાદાના અને તમારા ચરણોમાં જ મળશે ને? હા, ચોક્કસ મળશે. તારો પ્રશ્ન છે બેટા? જરૂર મળશે તને. આ ભાવમાં જ મળે છે, નિરૂમાના ચરણોમાં તો છે જ, અને હવે દાદાના ચરણોમાં પણ મળશે. હા, સિમંદર સ્વામી પાસે દરરોજ કરજો. હા, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. પહેલાં ફેરફાર થયો કે સુધર્યા ખરા? હા, આ લોકોને થપ્પી આવી છે. પરેશના જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જેટલો વખત આપણે બીજાને દુઃખ આપ્યું તે બધું ભોગવવા માટે સંસારમાં ભટકવું પડે છે. હા, ભટકવું પડે. કોઈને પણ કિંચિત માત્ર દુઃખ આપીને મોક્ષે ના જવાય. બધાની જોડે સંભાવે નિકાલ કરીએ, કોઈને દુઃખ ના આપીએ તો જ છૂટાઈશું. એટલે અરે, કોઈને દુઃખ અપાયું હોય તો આપણે એનું પ્રતિક્રમણ કરવાનું, તો છૂટી જવાય. પ્રતિક્રમણ કરો છો? હા, તો બહુ સારું, તો છૂટી જવાશે. હા, પણ એક વખત પ્રતિક્રમણ કરીએ ને તો બીજી વખત યાદ આવે છે. બીજી વખત યાદ આવે છે તે બધું જે આપણે દુઃખ આપ્યા છે તે બધું. આ તો જ્યાં સુધી યાદ આવ્યા કરે ને ત્યાં સુધી પ્રતિક્રમણ કરે રાખવાનું. શું? જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. રાહુલ કે પટેલ, રાહુલના જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જન્મ મરણ કેમ થાય છે? શું કરવાથી બંધ થાય? લે, તારે તો જન્મ મરણ સુધી પહોંચી ગયો. અર્થક્વેકમાંથી તો બચી ગયો, ધરતીકંપમાંથી તો બચી ગયો. બચી ગયો ને? હે, આ બધા બાળકો આપણા ધરતીકંપમાં સૌરાષ્ટ્રના છે. ધરતીકંપમાં સ્કૂલો તૂટી ગઈ, ઘરો તૂટી ગયા, બધું ઘણા બધા પ્રોબ્લેમ આવ્યા. તો પછી જે આપણે અમરનગર ને દાદાશ્રીનગર બાંધી આપ્યું, ત્યાંથી પછી બાળકો બધા આપણા અડાલજમાં જ્ઞાન મંદિરમાં ભણવા આવ્યા છે. તે બધા મુંબઈની જન્મજયંતિ માણવા આવ્યા છે દાદાની. આ બધા પ્રશ્નો એમના છે. બાળકો 5 મહિનામાં ઘણો બધો ફેરફાર થઈ ગયો. પહેલાં તો ભણતા જ નહોતા. ભણતા હતા કે તમાકુ ખાતા હતા? નહીં, કોણ કોણ તમાકુ ખાતું હતું? આ તું ચા કરો. બધા હવે છૂટ, હવે એ તો ખાતા બંધ થયા. હવે એમના દાદાને બાપાને બધાને બંધ કરાવે છે, સંસ્કાર મળ્યા. રોજ નવ કલમો, પ્રતિક્રમણ, આરતી, પ્રાર્થના સવાર સાંજ કરે છે.
હવે હવે મોક્ષ માટેનું કહે છે, જન્મ મરણ કેમ બંધ થાય, શું કરવાથી બંધ થાય? અત્યારે તો તમારી ઉંમર નાની છે બેટા, પણ અત્યારે નવકલમો ને આ બધી વિધિઓ બધું સવાર સાંજ પ્રાર્થનાઓ કરો છો ને એ કર્યા રાખજો. પછી તમારી થોડી ઉંમર થાય ને સમજણા, 16-17 વર્ષના થાવ ને પછી દાદાનું જ્ઞાન મળશે તમને, અક્રમ જ્ઞાન, જેનાથી ચોક્કસ મોક્ષ થશે. હા, જય સચિદાન, જય સચિદાન. મોક્ષે જવા શું કરવું જોઈએ રાહુલ, તારો જ પ્રશ્ન છે. આ કહ્યું ને, જ્ઞાન મળશે ને પછી આજ્ઞામાં રહેશો ને તો ચોક્કસ થશે. જયેશના જય સચ્ચિદાનંદ. અક્રમ વિજ્ઞાન એટલે શું? જય સચ્ચિદાનંદ. હા, અક્રમ વિજ્ઞાન એટલે શું? ક્રમિક વિજ્ઞાન ને અક્રમ વિજ્ઞાન. મોક્ષે જવા માટે બે રસ્તા છે, પગથિયા ચડી ચડી ચડીને ઉપર જવું અને લિફ્ટમાં ઉપર જવું. તમે દાદા દર્શનમાં આવો છો, લિફ્ટમાં આવો છો ને, એ લિફ્ટમાં ઉપર ચડવું એ અક્રમ કહેવાય. ક્રમે ક્રમે નહીં પણ અક્રમ. એટલે અહીંયા દાદા ભગવાનનો આ અક્રમ માર્ગ છે, લિફ્ટ માર્ગ છે, આત્મામાં પ્રાપ્ત કરીને મોક્ષે જવાનો. મહેનત નહીં, બહુ વર્ષોના વર્ષો ના જાય, કશું નહીં. જ્ઞાન મળે ને પછી આજ્ઞા મરો, એટલે ત્યાંથી જ મોક્ષની શરૂઆત. જય સચિદાન, જય સચિદાન. હિરેન, જય સચિદાન. હિરેન કહે છે, હું જ્યારે વાંચવા બેસું છું ત્યારે મગજમાં ઘરની ચિંતા થાય છે, તે ચિંતા ના થાય તે માટે શું કરું? ઘરની શું ચિંતા થાય છે? આ હિરેન તારો પ્રશ્ન છે, રાજપર વાળો. ઘરની શું ચિંતા થાય છે? પપ્પાની. લે, બેટો બાપની ચિંતા કરે કે બાપ બેટાની ચિંતા કરે? પપ્પાની શું ચિંતા છે? પપ્પા શું કરતા હશે? હા, એ તો બરાબર, ફર્સ્ટ ક્લાસ કામ કમાય છે, ફર્સ્ટ ક્લાસ ખાય છે, પીવે છે, રહે છે, બધું કરે, તારે ચિંતા કરવાની ના હોય. તું દાદા ભગવાનને, એ તો એ પોતે દાદા ભગવાનને બધું સોંપીને બધું કર્યા કરે છે, તું સોંપી દે તારા પપ્પાને. જય સચિદાનંદ. તેજસના જય સચિદાનંદ. નવકર્મ કરવાથી શું ફાયદો થાય, તારો પ્રશ્ન છે. એ નવકર્મ તને યાદ છે? હવે ક્યારે તને કોઈ વખત કઈ પ્રસંગ બને, કોઈનું અહમ દુખાય, એવું કશું થાય તો તને નવકર્મ યાદ આવે છે ખરી? ના, નથી આવતી. દિવસમાં ક્યારે નવકર્મમાંથી કોઈ વાક્ય યાદ આવે ખરું? હા, એટલે જેમ જેમ તને બોલવાથી પછી વાક્ય યાદ આવે, અને જ્યારે એવું કંઈ થાય ને ત્યારે વાક્ય યાદ આવે ને આપણાથી, એવું ના થાય પછી. નવકલમો આપણને જાગ્રત રાખે અંદરથી, સમજાય છે ને? પછી ધીમે ધીમે પછી એવું જે બધું નવકલમો પ્રમાણે આપણા જીવનમાં થઈ જાય, એટલા માટે બોલવાનું. જય સચિદાન, જય સચિદાન. ભાવેશ ના જય સચિદાન. શુદ્ધિકરણ એટલે શું, ભાવેશ તારો પ્રશ્ન છે. જય સચિદાન. આપણું મન છે તો મન ચિત્ત બધું અશુદ્ધ થયેલું છે ને, એટલે કોઈના માટે ખરાબ વિચારો આવે, મસ્તી કરવાના, કોઈની સળી કરવાના, કોઈને દુઃખ પહોંચાડવાના, એવું અહીં અંદર ભાવો થાય ને તો એ આપણે પ્રતિક્રમણ કરીએ એટલે ભાવો બંધ થઈ જાય, અને એના માટે સારો ભાવ રહે એટલે શુદ્ધ થઈ ગયું કહેવાય. શું આપણે એને શુદ્ધાત્મા જોઈએ, એના જેવું એક કે નહીં, ઊંચામાં ઊંચો. શું જય સચિદાન, જય સચિદાન. પ્રણવ પટેલ, સિમંદર સ્વામીને અને દાદા ભગવાન, જય સચિદાન. સિમંદર સ્વામીને અને દાદા ભગવાનની આરતી કરવાથી શું ફળ મળે? અરે વાહ, ફળો શોધે છે. આરતી કરો છો ત્યારે આનંદ થાય છે ને? હા, બધા ભેગા મળીને કરો છો? હા, તો આનંદ થાય છે ને તે ઘડીએ? હા, જ્યારે આનંદ થાય ને ત્યારે કેટલાય કર્મો બધા ધોવાઈ જાય, ચિત્તની એકાગ્રતા. ને દાદા ભગવાન તો કાયમ કહેતા હતા કે જ્યારે તમે બધા ભેગા થઈને અમારી આરતી કરશો ને ત્યાં અમે હાજર રહીશું, અમારી હાજરી હશે. એમની હાજરી હોય તો શું ના મળે.
અમિત ના જય સચિદાનંદ. ઓ અમિત તું છે. મારાથી કોઈને દુઃખ થાય તો મારે શું કરવું જોઈએ? પ્રતિક્રમણ કરવાનું શું કરે છે કે નથી કરતો? અને પછી નક્કી કરું કે ફરી આવું દુઃખ નહીં આપું. મારે બીજા છોકરાના જોડે ઝઘડો થઈ જાય છે, ઝઘડો ન થાય તે માટે શું કરવું જોઈએ? અંદર અંદર થાય છે કે સ્કૂલમાં? અંદર અંદર થાય છે. ઝઘડો થઈ જાય છે શેના માટે થાય છે? એમ જ થઈ જાય છે. તેના પછી પ્રતિક્રમણ કરે છે? હા કરે છે ને. આ તો રોજ સવારે કે રાત્રે જેની જોડે ઝઘડો થયો ને, 5 મિનિટ બેસી અને દાદા ભગવાન પાસે શક્તિ માંગ, મારે ઝઘડો નથી કરવો. કેમ થાય છે? દાદા મને શક્તિ આપો, મારે ઝઘડો નથી કરવો, નથી કરવો. હા દરરોજ એવું 5 મિનિટ માંગજે. જય સચિદાનંદ. કલ્પેશના જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નિરૂમા, હું જે કાંઈ પણ વાંચ્યું અને એક દિવસ માટે યાદ રહે છે, પરંતુ બીજા દિવસે હું ભૂલી જાઉં છું, જેનો મને ઉપાય જણાવો. એક જ દાડા પૂરતું યાદ રહે છે, બીજે દાડે ભૂલી જવું? દાદા ભગવાન અસીમ જે કરો 10 મિનિટ બોલીને પછી વાંચે છે તો એવું થાય છે? સાચું કે છે ત્રિભુવનભાઈ? કલ્પેશ જય સચિદાનંદબા, એમને કહ્યું હોય તો થોડા દિવસ એનો અમલ રહે અને પછી થોડા દિવસ પછી પાછું બધું અવાઈ જાય, ઉડી જાય બધું, એ ફરીથી પાછું યાદ કરાવીએ. જેટલી જેટલી વખત એમની ફરિયાદ આવે એટલી વખતે એ કરીએ છીએ ભણવાનું. હા જી. અને પ્રતિક્રમણમાં બા ઘણી વખત 1-to-1 એ લોકો કરે જ છે અને અમારા ધ્યાનમાં આવ્યું એટલે કરાવી પણ દઈએ છીએ 1-to-1 પ્રતિક્રમણ સીધા. બહુ સારું. હવે યાદશક્તિ એને ઓછી છે, યાદ નથી રહેતું, પ્રોબ્લેમ આ એનો છે. શું ધીમે ધીમે વધશે? હા બેટા વધશે. દાદા ભગવાન સિંહ જગ્યા ધમધમાઈને બોલ અને માગજે શક્તિ. શું આપણને કોઈ મારે તો આપણે શું કરવું જોઈએ એ સમજાવો. ભદ્રેશના જય સચિદાનંદ. જય સચિદાનંદ. કશું નહીં, કોઈ મારે તો આપણે એને શું એને પાસે એને પ્રતિક્રમણ કરવાના, આપણે સામે મારવાનું નહીં. શું આપણે બંધ કરીએ તો પછી પહેલાંનું બંધ થઈ જાય? એટલે આપણે મારીએ પહેલાં આપણી કંઈક સળી થઈ ગઈ હોય છે, હા, કે એને ચીડાઈએ એને કંઈક સળી કરીએ ત્યારે પેલો ઉશ્કેરાને મારે, એ સળી કરવાનું બંધ કરી દે. હા તો નહીં મારે કોઈ. મયુરના જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓહે બધાના જ આવ્યા છે પ્રશ્નો. એ નિરૂમા, મને ટીચર કહે કે કાલે ઘરેથી આ યાદના આ પાઠના શબ્દાર્થ મોડે કરી આવવાનું કહે છે, આવવાના છે. હું મોડે કરી જાઉં છું અને ટીચર જ્યારે સ્કૂલમાં શબ્દાર્થ બોલવા ઊભો કરે છે ત્યારે મને ભૂલાઈ જાય છે, શા માટે મને સમજાવો. બધાને યાદશક્તિના જ પ્રોબ્લેમ છે, ભણ્યા જ નથી પછી શું થાય? આ કરજો. આ પેલા કહ્યું ને એ રીતના, અસીમ જે જયકારો બોલવાનું અને શક્તિ માંગવાની દાદા ભગવાન પાસે, આવશે ધીમે ધીમે. જય સચિદાનંદ. આ બધાને ઘણાના એ છે, ઝઘડા થાય છે ને પ્રતિક્રમણ કરું છું. આ પ્રતિક્રમણ કર્યા રાખવાના છું. રાજેશના જય સચિદાનંદ. આત્માને શુદ્ધાત્મામાં ફરક શું? ફરક કશો નથી, આત્મા એ જ શુદ્ધાત્મા છે. શુદ્ધાત્મા એટલે કહેવાય છે કે આપણે ભેળસેળીઓ નથી એવું સચોટ સમજણમાં રહે, એટલા માટે શુદ્ધાત્મા વિશે છે લગાવ્યું છે. મોક્ષમાં શું હોય છે? ધર્મેશ પર નિરંતર આનંદ આનંદ આનંદ, અને મોટા મોટું ત્યાં ભણવાનું નહીં હોતું. જય સચિદાનંદ. હે નિરૂમા, કોઈ માણસ મારી સાથે ક્રોધ કરતો હોય તો મારે શું કરવું જોઈએ?
એને સચ્ચિદાનંદ કરવાના આપણે, એને પ્રતિક્રમણ મનમાં ચાલુ કરી દેવાનું. આપણે ક્રોધ નહીં કરવાનો, ખરાબી નહીં લગાડવાનું. નીચેના બંને પ્રશ્નો ભાઈ બહેનના છે, તેમને ખુલાસો આપવા વિનંતી. દિશા, દિશા એવો તારો પ્રશ્ન છે, હું મારા ભાઈ સાથે જરાક મસ્તી કરું ને જરાક દાદાગીરી કરું, પછી મારો ભાઈ જ્યારે ગુસ્સે થાય ને મને મારે ને પ્રતિક્રમણ કરે, પણ હું સોરી ના કહું ને રડું, તો હવે શું કરવાનું? ક્યારેક ક્યારેક સોરી કરું છું. દિશા, તારું નામ? બધું તો બહુ પાકી, તારો ભાઈ પણ પ્રતિક્રમણ કરાવે ને તું ના કરે, હે? પાછી ઉપરથી રડે, રડીને તાગું કરે. ભાઈ ને આપણી સ્ત્રી પ્રકૃતિ નાનપણનું છોડે તો નહીં. ભેંકડો તાણે એટલે ઘરના બધા એમ જાણે કે ઓ, દિશાનો વાંક નથી, ભાઈનો જ વાંક છે, એટલે બધા ભાઈને મારવા આવે અને તને પંપાળે, એટલે બધી વધારે ભેંકડા તાણે. એટલે સ્ત્રીની પ્રકૃતિ છે એ, જ્યારે કોઈ અત્યારે એનું કામ ના લાગે એટલે પછી રડવા માંડે. શ્રાવણ ભાદો બરસે એટલે પોતાને પહેલા સામે પુરુષ બિચારો મેળની જેમ ઓગળી જાય, ઓગળી જ જાય, એનું ગજુ જ નહીં. પછી ક્યારે ક્યારે ઈ બી મને મારે. એમ ક્યાં છે ભાઈ તારો? તું મોટો છે, હવે ના મારશો. હા, એવરી ટાઈમ જ્યારે મને મારે ત્યારે હું ના મારું. પછી ક્યારે કે એક દિવસ મને બહુ જ ગુસ્સો આવે તો પછી મને પહેલાં કહું કે હવે નહીં માર, તો બી મારી ચાગલી કહીને ભાગી જાય, એટલે હું પણ પછી એના પાસે ભાગીને એને માર્યું. એમ હવે એ જણા એકબીજાને પગે લાગીને માફી માગી લો, નક્કી કરો કે ફરી હવે એવું નહીં કરીએ અમે. તમે પણ અમને આશીર્વાદ આપો અને આવી શક્તિ આપો કે ફરી કડે આવો એને ન મારું. હા હા, આશીર્વાદ આપીએ. જય સચ્ચિદાનંદ. બોલો દાદા ભગવાનના અસીમ જય જયકારો. દાદા જય સચ્ચિદાનંદ. લે હા, તું હવે રડીશ નહીં, હા, અને મસ્તી ના કરીશ.